પડતરમાં ગયો નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા માટે આંગણવાડી કાર્યકર્તાઓ મક્કમ બની છે. ત્યારે હિંમતનગર ખાતે વિરોધ દરમિયાન મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર પહોંચી ગયા હતા અને મહિલાઓ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. આંદોલન તૂટે નહીં અને લોલીપોપથી આંદોલન સ્થગિત નહીં કરવાનું તેમ પણ જણાવ્યું હતું. અમારી માંગણીઓ એક બી સંતોષાઈ નથી. અમારો 18-22 હજારની સેલેરીની માંગણી હતી તો સરકારે ખાલી અમારા 2000 જ વધાર્યા છે. અમને લેલીપોપ આપી છે સરકારે, દર વખતે લેલીપોપ આપી છે. 300 વધારે 500 વધારે એટલા જ વધાર્યા છે અને આ વખતે અમે 1 તારીખથી હડતાલ ઉપર છીએ. ખાલી અમારો 2000 જ વધારો કર્યો છે જે અમને માન્ય નથી. અમારી એટલી બધી કામગીરી છે અને સામે 10000 પગાર અમને પોસાતો નથી. તેથી અમારી બધી બહેનો જ્યાં સુધી અમારો 18-22 હજાર પગાર નહીં કરે સરકાર, ત્યાં સુધી બધી બહેનો હડતાલ ઉપર જ રહેશે. આંગણવાડી કાર્યકર્તા બહેનોને મળવાની વાત તો આવતી જ એટલા માટે નથી કે એમની વેદનાઓથી આખું એ ગુજરાત ખૂબ સારી રીતના પરિચિત છે. એમને જે વેતન મળે છે એના પ્રમાણે એની પાસેથી જે કામ લેવામાં આવે છે એનાથી પણ એમની જે અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે અવારનવાર પ્રયત્નો કરતા રહે છે, પણ અવારનવાર આ પ્રયત્નોમાં બહેનો નિષ્ફળ નીવડે છે. ચૂંટણીઓ આવે ત્યારે આંદોલન થાય આવી વાત કરીને સરકાર એમની વાત અને અવાજ દબાવી દે છે. અત્યારે બહેનોને મળવાનું થયું, ખૂબ દુઃખ થાય છે કે આપને આપના માધ્યમથી દર્શકોને કે બહેનોને પણ ઘણા આ લોકો ધમકીઓ આપવામાં આવે છે કે જો ઝડપથી તમારું આંદોલન પૂરું નહીં કરો તો તમને છૂટા કરી નાખવામાં આવશે અને આવે આંદોલનને જે પૂરું કરવા માટેના જે થઈ શકતા હોય તમામ પ્રયત્નો નિષ્ફળ પ્રયત્નો સરકાર કરી રહી છે અત્યારે. પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ વખતે સરકાર એમના કોઈ પણ પગલાઓમાં સફળ નહીં નીવડે, કારણ કે હવે આ બહેનોએ શસ્ત્ર ઉઠાવી લીધા છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મળી હતી અને જનરલ